ચોમાસામાં નવદાનો નિનાય દોધનું અનુપમ સૌંદર્ય સોરે કરાએ ખીલ્યું. ડેડિયાપાડા તાલુકાના માલસામોટ ખાતે આવેલ સાતપુડા અને વિંધ્યાચલ અને સાતપુડા ગિરિમારાઓની વચ્ચેથી 70 મીટર ઊંચાઈથી જોર ધોધ વહી રહ્યો છે. હાલ ચોમાસામાં નિનાય ધોધ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પૈકી નર્મદા જિલ્લાના કુદરતી વધુ પસંદ કરે છે. ગુજરાતનો નાનકડો જિલ્લો નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ સૌથી મોટો વન વિસ્તાર ગણાય છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમારા આવેલી છે, જે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. ચોમાસામાં ચારે બાજુ પ્રકૃતિ સોરે કલાએ ખીલી ઉઠે છે. જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એમ લાગે છે, કારણ કે નર્મદા જિલ્લાના વન વિસ્તારને આજના કાશ્મીરનું બિરુદ મળ્યું છે. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલું એક ઝરણામાંથી વહી આવતો 70 મીટર ઊંચાઈથી પડતો નયન રમણીય ધોધ સુંદર ધોધ અત્યારે ચોમાસામાં સોરે કરાઈ ખીલી ઉઠે છે, જે ગુજરાત રાજ્યના 163 ધોરીમાર્ગ પર સ્થિત છે. તે દેડિયાપાડાથી લગભગ 35 કિલોમીટર અને સુરતથી આશરે 143 કિલોમીટર છે. નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ છે, જે 125 કિલોમીટર દૂર છે, અને નજીકનું એરપોર્ટ સુરત છે. નિનાય ધોધની ઊંચાઈ 30 ફૂટથી વધુ છે. રાજપીપળાથી ડેડિયાપાડા થઈને સગાઈ અને ત્યાંથી માલસમોટ જઈ શકાય છે. હવે કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે ત્યારે લોકો ઘરની બહાર નીકળવા માંડ્યા છે અને મનને પ્રફુલ્લિત કરી દે અને મનને શાંતિ આપે એવા કુદરતી સૌંદર્યસભર નિનાયનો ધોધ જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અહીં ધોધની ચારે બાજુનું પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓના મનને હરી લે છે. વીકેન્ડમાં ક્યાં ફરવા જવું હોય તો પ્રવાસીઓની પહેલી પસંદ નિનાય ધોધ છે. સગાઈ રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓ ઉન્નતિબેન પંચાલના જણાવ્યા અનુસાર નિનાય ધોધ સગાઈ રેન્જ વિસ્તારમાં આવેલ છે. અહીંયા વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સગાઈ માટે રહેવા જમવાની પણ સુવિધા ઊભી કરી છે. ત્યાં રહેવા માટે કોટેજ બનાવ્યા છે, જમવા માટેની સુવિધા છે. અહીં ડેડિયાપાડાના સુંદર જંગલોમાં સુરપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય પણ આવેલ છે. નિનાય ધોધની ઊંચાઈ 70 ફીટથી વધુ છે. નિનાય ધોધ તેની આસપાસ ખૂબ જ સુંદરતા ધરાવે છે. દેડિયાપાડાના સુંદર જંગલ શાખાઓ ઉપરાંત સુરપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ઉપરાંત આવેલું છે. નર્મદા જિલ્લા ઇકો ટુરિઝમ હોટસ્પોટ તરીકે વન વિભાગે વિકસાવ્યું છે. આ યોજનામાં નિનાઘાટનો ધોધ પણ સામેલ છે. કોરોનામાં લોકોની ભીડ વધારે ન થાય તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રવાસીઓ માટે કરવામાં આવે છે. અહીંયા સગાઈ ખાતે વન વિભાગ દ્વારા ટુરિઝમ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ડેડિયાપાડાથી નિનાય ઘાટ જતા રસ્તામાં ચારે બાજુ લીલાસમ ડુંગરો, ખરખર વહેતા ઝરણાઓનું કુદરતી સૌંદર્ય પ્રવાસીને આકર્ષે છે. નાની સિંગલ લીટી પાસે સુરપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય આવેલું છે, જે આવેલા ચેકિંગ નાકા પર ટિકિટનું ચેકિંગ થયા પછી આગળ જઈ શકાય છે. વન વિભાગે નિનાય ઘાટ સુધી ફોર વ્હીલર જઈ શકે તેવો પાક્કો રસ્તો બનાવ્યો છે. ઘાટ આગળ જવા મોટે સરસ મજાના પગથિયા બનાવ્યા છે. 150 જેટલા પગથિયા ઉતરીને નિનાય ધોધ જોઈ શકાય છે. નિનાય ધોધની ચારે બાજુ કુદરતી કારામીટ પથ્થરો પર જઈને પ્રવાસીઓ નિનાય ધોધની સેલ્ફીની મજા માણે છે. 70 મીટર ઊંચાઈથી પડતા ધોધનો અવાજ પણ ગમે તેવો છે. અહીં પ્રવાસીઓ માટે નાહવાની પાણીમાં ઊંડે જવાની મનાય છે. ડૂબી જવાના બનાવો ન બને તે માટે અહીં જવાનો તૈનાત કરાયા છે. જો તમારે વીકેન્ડમાં ફરવા જવું હોય તો નિનાય ઘાટ બેસ્ટ ડિસ્ટન્સ કહી શકાય. તો ચાલો આપણે નર્મદા માલસામઠ ખાતે આવેલ નિનાય ધોધ જોવા એકવાર અવશ્ય જઈએ. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. હા, હું બરોડા જેવો છું. ગુજરાતમાં બરોડા જિલ્લામાં ડેડિયાપાડા પાસે આ નિનાય ધોધનું ડેમ આવેલો છે. એ ડેમમાં જે કુદરતી સૌંદર્ય છે